ફરીથી આંતરરાષ્ટ્રીય કુર્મી સંગઠન બનાવવામાં આવ્યું છે આ સંગઠન કેશુ બાપાના સન્માન વાત કરી રહ્યું છે કેશુ બાપા જેમને ચાર વર્ષ તેમને થઈ ગયા છે આ ચોથી પુણ્યતિથી હવે આવી રહી છે ત્યારે કેશુ બાપા માટે સન્માન ની વાત કરી રહ્યા છે અને તેને સમર્થન પણ તેમના દીકરા ભરત પટેલ આપી રહ્યા છે કારણ કે ક્યાંક ને ક્યાંક રાજનીતિમાં હાશિયા ઉપર મુકાઈ ગયેલા ભરત પટેલ હવે કહી રહ્યા છે કે કેશુ બાપાને ન્યાય નથી મળ્યો કેશુ બાપાને ભારતીય જનતા પાર્ટી તો ઠીક ખોડલધામ હોય કે ઉમિયાધામ હોય તેમને પણ તેમનું સન્માન નથી કર્યું આપણી સાથે વિષય વાતચીત કરવા દિનેશ અનાજવાલા ગયા છે વરિષ્ઠ પત્રકાર છે કેશુ બાપાની અને નરેન્દ્ર મોદીની દોસ્તી અને દુશ્મની આ બંને જોયેલી છે જીપીપી પાર્ટી જયારે બની ગુજરાત પરિવર્તન પાર્ટી તે વખતે પણ તેઓ સાક્ષી રહેલા છે તેમની સાથે ચર્ચા કરીશું અનાજવાલા કાકા હવે તમને એક જ સવાલ સીધો પૂછીશ કે આ આખી જે રીતના ઘટનાક્રમ સામે આવી રહ્યો છે આટલા વર્ષ પછી ફરીથી કેશુ બાપાને યાદ કરવાની આ રાજનીતિ શું છે એક્ચ્યુઅલી અત્યાર સુધી છેલ્લે લોકસભા ઇલેક્શન ગયું ત્યાં સુધી નરેન્દ્રભાઈ બહુ મજબૂત અને એકદમ સ્ટ્રોંગેસ્ટ પર્સન ઇન ઇન્ડિયા કે એ રીતે તો ઇવન ભાજપમાં તો ખરું છે દેશમાં એટલે પણ જે પરિણામ પરિણામ ચૂંટણીના ચૂંટણીના પછી બિલકુલ એમના વિચારધારાની તો એમની વાતોથી બિલકુલ વિપરીત થતું જાય એવું થોડા વખત લાગે છે અને આપણે જોઈએ પણ છે કે ભાઈ ભાગવતજી નું સ્ટેટમેન્ટ આખું અલગ હોય વચ્ચે નીતિન ગડકરી નું નામ કે એને વડાપ્રધાન બનાવવાના સંજય જોશી જે નરેન્દ્રભાઈ ના કટ્ટર રાજકીય વિરોધી કહેવાય એનું નામ ઉછળે છે તો આ એક બધી જે વાતો ઉછળે છે બીજું સંઘની અમુક જે બ્રાન્ચિસ જે છે એ પણ અંદરખાને થોડું થોડું એક વાતાવરણ ચેન્જ થાય છે એક રાજકીય આખો સિનારીઓ આખો ચેન્જ થાય છે એ પ્રકારની એક આખી એ થાય છે એ લોકો પણ અમુક બેનર હેઠળ મિટિંગો કરે છે સુરતમાં પણ એક મિટિંગ હમણાં થોડાક સમય પહેલા થઈ ગઈ નરેન્દ્રભાઈ સામે પડે છે એવું નહીં પણ એક પડકાર ફેંકવાનું એક અત્યારથી એક શરૂ થઈ ગયું છે કે ભાઈ નરેન્દ્રભાઈ જ્યારથી સત્તામાં આવ્યો ત્યારથી મજબૂત ને એકદમ મજબૂત થતા ગયા એમને સંઘ પણ નાથી શકતું નહીં હતું સંઘની ઉપર પણ એમનું એ હતું એમ પણ જે છેલ્લી ઇલેક્શન આવ્યું ત્યાર પછી સંઘને હવે લાગ્યું કે હવે એક સમય ચોક્કસ આવી ગયો કે ભાઈ નરેન્દ્રભાઈ થોડા રાજકીય રીતે નબળા પડ્યા છે અને એટલે એમને પડકારવાનો એક આ ચોક્કસ સમય આવ્યો છે એમને કંટ્રોલમાં લેવાનો એક એમને એક માપમાં કરવાનો એક આ ચોક્કસ સમય છે અગાઉ પણ આવા સમય આવ્યા હતા એટલે બે હજાર નવમાં જે મચપાનું એક બહુ મોટું ભવનદર ઉભું થયેલું ગોરધન ઝડપથી આજે અત્યારે ભાજપના ઉપપ્રમુખ છે અને કેશુભાઈ પટેલ આ લોકોએ જબરજસ્ત એક માહોલ ઉભો કરેલો હતો પણ એમાં લોકો સક્સેસ નહીં ગયેલા એવું ઘણી વખત થાય છે પણ એક આ ચોક્કસ એક સમય છે કે જેમાં હવે ગુજરાત તો ભાજપનું એકદમ બહુ મોટું એ છે ગુજરાત તો લેબોરેટરી ભાજપની કહેવાય છે ને અહીં બધું ટેસ્ટ અહીંયા થતા હોય છે એમ તો એક દરેક દિશામાંથી ધીમે ધીમે સૂર ઉઠવા માંડશે આવે પડકારવા માટેના એક ચોક્કસ લોબીને પડકારવા માટે ભાજપ તો ભાજપ જ છે એમાં બે મતર પણ નરેન્દ્ર મોદીનું એક ચક્રી શાસન છે એટલે જૂના માણસો છે જે દુખી હતા જે દુભાયેલા છે સંગઠનથી નરેન્દ્રભાઈ ની કાર્ય પદ્ધતિથી તો એ લોકોને ધીમે ધીમે કરવાની એ છે એટલે ચોક્કસપણે જ આ પ્રમાણે મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને એ પ્રમાણે ભરત પટેલ પણ થોડા બહાર પડ્યા છે અલગ અલગ આવા ઘણા બધા મુદ્દા ભવિષ્યમાં તમને જોવા મળશે એટલે એમાં એક મુદ્દા બિલકુલ પણ અનાજ કાકા અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે તમે તો કેશુભાઈ નું શાસન પણ જોયું છે કેશુભાઈ જે અમુક યોજનાઓ હતી એ યોજનાઓને આજે પણ લોકો યાદ કરે છે યસ ગોકુળ ગ્રામ યોજના છે આ બધી ઘણી બધી યોજનાઓ બધી કેશુભાઈ ની હતી કેશુભાઈ એક એવું વ્યક્તિત્વ હતું તમને ત્યારે ભાજપ પરિવાર પરિવાર કહેવાતો તો આજે મોદી પરિવાર કહેવાય છે ને મોદી બ્રાન્ડની બ્રાન્ડ સિવાય બીજું કઈ ચાલે ને ઘર મોદી હર હર મોદી મોદી પરિવાર આ પ્રકારની હતી કેશુભાઈના ટાઈમમાં મેં તો જોયું છે મેં તો કાશીરામ કેશુભાઈ શંકરસિંહ આ બધા જોયો છે ત્યારે તો નરેન્દ્રભાઈ સંઘમાંથી ભાજપમાં નવા નવા ત્યારે આવેલા તો તે પણ સમય મેં જોયો છે તો એક તે વખતનું આખું વાતાવરણ જુદું હતું એક પારિવારિક વાતાવરણ તમને એક લાગણીના સંબંધોથી જોડાયેલા આજે તમને લાગણીના સંબંધો ભાજપમાં ક્યાંય દેખાતા નથી બધાને તકવા છે અને બધાને કઈક ને કંઈક જોઈએ છે અને બધા મેળવવા માટે એક ધંધા કરી ધંધાકીય રીતે ભાજપ ને જોતા થયા છે એટલે રીતે તો બહુ માણસો છે આજે એક એક હમણાં સુરતમાં કાર્યક્રમ થઈ ગયો ગેટ ટુગેધર જે વર્ષગાંઠ નીતિન ભજીયાવાડાની વર્ષગાંઠ હતી તો એમાં પણ બધા જૂના માણસોને ખાસ અ ખાસ કરીને એમાં બોલાવવામાં આવેલા હતા અને એમાં દિલીપ સાંગાણીને ખાસ આમંત્રણ આપવામાં આવેલું હતું એક મેસેજ જાય કે ચોક્કસ કે ભાઈ અ એક ચોક્કસ એક પેલો જાય છે એટલે સીઆર પાટીલ ની સામેનો એક આ કાર્યક્રમ હતો એમ કેવાય તો ચાલે એટલે સીઆર પાટીલ ની વિરુદ્ધ એક કાર્યક્રમ છે એવું ઠસાવા માટે પણ દિલીપ સાંગાડી ને ખાસ આમંત્રણ આપવામાં કેવામાં આવ્યું કે તમે ખાસ જજો એ કાર્યક્રમમાં તે લે લડ્ડા ખાતા તો ત્યાંથી ખાસ મારતે ઘોડે સુરત આવેલા હતા એટલે એટલે એક ચોક્કસ લોબી સક્રિય છે ભાજપમાં કામ કરી રહી છે અને હાલનું જે શાસન એક ચક્રી એક હતું શાસન છે એને પડકારવા માટેનું ભાજપમાં જ એક મોટો પડકાર ઉભો થયો છે તમે કહી રહ્યા છો કે એમાંથી જ ભાજપમાંથી જ એક પડકાર ઉભો થયો કારણ કે મને યાદ છે કેશુ બાપા જયારે જીપીપી પાર્ટી બનાવી એમને અને ગુજરાત પરિવર્તન પાર્ટી મને યાદ છે હું એમના ઘરે જતી એટલે મને એમ કહેતા કે પહેલા તું ગાંઠિયા ખા પછી ઇન્ટરવ્યુ કરીશું અને ગાંઠિયા નહીં ખાય તો ઇન્ટરવ્યુ નહીં આપું આ જે આ જે એમના પોતાના વ્યક્તિત્વની વાત હતી એ એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કેશુભાઈ તો વ્યક્તિત્વ આખો એક ભાજપના મૂવી કેતા હતા પારિવારિક મૂવી જે કહેવાય દરેક જણ એમને લાગણીથી માન સન્માન થી જોતા હતા એક બહુ એક આદરણીય નામ હતું ઇવન હું તો પત્રકાર હતો છતાં પણ હું જયારે એમને બંગલે મારે કામ હોય જતો હતો તો પહેલા મારે હું એમને પગે લાગતો હતો મારા મગજમાં તો કેશુભાઈ હું જયારે ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ હતો પત્રકાર હું પછી થયો ત્યારે હું મીડિયા તો હું બંગલે જાઉં મારા કામ માટે જાઉં ફેક્સ હોય સુરત તો બંગલેથી હું ફેક્સ કરતો હતો તે વખતે મારે જવું પડતું હતું તો ત્યારે પણ એમને જોવું એટલે પહેલા તો હું પગ લાગતો એટલે એક એમનું સ્થાન બહુ સન્માનનીય હતું બહુ મોટું સ્થાન હતું પછી જયારે લીલાબા ની માનગી નો પેલો એ આવ્યો અને ત્યાર પછી એમના બંગલે જે રીતે બધું ગેટ બધા ભેગા થતા હતા બેસણામાં તો એમાં પણ ધારાસભ્ય નોંધ લેવાતી હતી એ કોણ આવ્યા ને કોણ નહીં આવ્યા કેટલા ત્યારે તો નરેન્દ્રભાઈ નું શાસન હતું તો ડરતા હતા પોલીસ વાળા આઈબી બધા વોચ રાખતા હતા કે આમાં કોણ કોણ જાય છે ને કોણ નહીં એમાં પણ એક ચોક્કસ વર્ગ છે ખુલીને આવતો હતો ને અમુક ડરી ડરીને નહીં પણ આવ્યા એટલે એ પ્રકારનું હતું એટલે મોદીનો ખોફ અને બાપાનો પ્રેમ એટલે એક બે આખી તે વખત જોવા મળતી હતી અને ત્યારે પણ એક જબરજસ્ત માહોલ હતો જોકે નરેન્દ્રભાઈ ની તો તાકાત બધી છે તે વખત હતી એટલે કેશુભાઈ મચપા શરૂ કર્યું ને અને ક્રમશઃ પછી ભૂલાતા ગયા સવાલ ભૂલાતા જવાનો છે આજે ભાજપમાં એવા નાથાલાલ ઝઘડા ને કોઈ યાદ નથી કરતું વસંત ગજેન્દ્ર ગડકરને કોઈ યાદ નથી કરતું નારસિંહભાઈ પડિયાર ને કોઈ યાદ નથી કરતું આવા તો બધા એટલા અસંખ્ય નામો છે કોઈ પણ જાતનો લાભ વગર આખી જાત છે જાત આખી એ કરી છે છતાં એ આ જૂના માણસોને કોઈ યાદ નથી કરતો એમ કેશુભાઈ પણ ક્રમશઃ આમ જોવા તો ભૂલાઈ ગયા એમ જ કેવાય એમ અત્યારે કોઈ કેશુભાઈ કોઈ યાદ નથી કરતું નરેન્દ્ર મોદી સિવાય કોઈ તમને કોઈ મગજમાં આવે જ નહીં ભાજપ એટલે નરેન્દ્ર મોદી મોદી એટલે ભાજપ આ સિવાય તમને નામ બીજું આવે છે ગુજરાતમાં સી આર પાટીલ આવે છે આ સિવાય માણસો તો બિલકુલ એટલે એક ચોક્કસ જ એ પાછો મુદ્દો કે ઉભો કરીને ભરત પટેલ એમના પુત્ર એ આ પ્રકારનો એક મુદ્દો છેડો છે એટલે તો જૂના માણસો જે છે જૂના માણસો અત્યારે સુસુપ્ત અવસ્થામાં હતાશ થઈ ગયા છે નિરાશ થઈ ગયા છે તો એ લોકોને નિરાશા ને દૂર કરીને હતાશાને દૂર કરીને ફરી પાછું એ લોકોને મેઇન સ્ટ્રીમ કે ભાઈ સંજય જોશી પાછા આવે છે એટલે તમે જૂના માણસો ભેગા થાવ એક આ પ્રકાર એક માહોલ ક્રિએટ હતા જૂના જુના માણસોને પણ હતાશા કંક કરીને પાછા મેઇન સ્ટ્રીમ આવે એ પ્રકારનો એક આ પ્રયત્ન લાગે છે ત્યાં આપ કહી રહ્યા છો કે જૂના માણસોને મેઈન સ્ટ્રીમ માં લાવવાનો પ્રયત્ન છે પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં હું અત્યારે જોઈ રહી છું ગોરધન જડફિયા એ વખતે પરિવર્તન પાર્ટી આવી ને ગોરધન જડફિયા એટલે બાપાના હનુમાન તરીકે સામે આવ્યા અને ગોરધન જડફિયા પછી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને જીપીપી એ ભારતીય જનતા પાર્ટીમાં વિલીન થઈ ગઈ અને પછી ભરત પટેલ પણ ચૂંટણી લડ્યા અને ભરત પટેલ ચૂંટણી હારી પણ ગયા વિસાવદરની ની એ જ સીટ ઉપર અને અને ખબર છે લોકોને પણ ખબર છે કે કઈ રીતે હાર્યા હતા

તમને એમ લાગે કે આ માણસ શું હતો ને શું નહીં પણ એક ચોક્કસ વિરોધી એ લોકો પણ સમાધાન કરી લેતા હોય છે સુરત ની વાત કરીએ તો સુરતમાં ફકીરભાઈ ચૌહાણ છે આ એકદમ કટ્ટર મોદી વિરોધી કહેવાય પણ પછી તાકાત એક આખી ક્ષીણ થઈ ગઈ સમય જતા ને મોદી તાકાતવાન થયા તો હવે લોકો ભાજપ છોડીને બીજું તો કઈ કરી શકે એમ નથી ને કશું જાય પણ નહીં એટલે વિચારધારા ને વળગેલા માણસો જે હોય સિદ્ધાંત વળગેલા માણસો હોય અ અરવિંદ રાણા છે સુરત ના સુરત પૂર્વ ના ધારાસભ્ય તો એ કટ્ટર કાશીરામ રાણા તરફી અને ફકીરભાઈ ચૌહાણ તરફી પણ પછી પવન જોઈને ફૂટ ફેરવવી જ પડે કારણ કે એમને ટકી રહેવાનું છે તકી રહેવું હોય તો જે સત્તામાં હોય જિસ્કી તર્મે લડડું ઉસ્કી તર્મ હમ એ ન્યાય લોકો થોડો એ લોકોને એ તો હોતું નથી એટલે એ રીતે જતા હોય છે એટલે ગોડદન જડેફાને પણ બીજા રાજ્યોની જવાબદારીઓ સોંપી પ્રમુખ પછી આ પ્રકારનું થયું એમ સુનીલ ઉઝા પણ બહુ કટ્ટર વિરોધી હતા એટલે એકદમ કટ્ટર વિરોધી હતા જે તે મચમા વખતે તો બિલકુલ નહીં હતા તો એક ચોક્કસ એમાં એ લોકોને બી મનાવી લેવામાં આવતો હોય ને ચોક્કસ કોઈ મધ્યસ્થી સંઘમાંથી થતી હોય તો ચાલો અને માફ કરી દો તો મને એવું પણ ખબર છે કે નરેન્દ્રભાઈએ સી આર પાટીલ ને એવું કીધું પૂર્ણેશ મોદી માફ કરી દો એ લોકોને બિલકુલ ભલા એ છે તો છતાં પણ સી આર પાટીલ હજુ માફ નથી કરતા ને એટલે રાજકીય વયમનસ છે કે વેર જેર કે વિરોધ હજુ પૂર્ણેશ મોદી ને સી આર પાટીલ નો છે જ એટલે આવું થાય છે ને કેટલાક અંશે આ પ્રકારે સમાધાન થઈ જાય સ્વીકારી લેવાય તો એમને એક પક્ષમાં જવાબદારી આપે કે પક્ષમાં કામ કરેલું હોય એ લોકોને પણ મેઇન સ્ટ્રીમમાં રહેવું હોય સત્તા પક્ષમાં રહેવું હોય સંગઠનમાં પાછું કામ કરવાની ઈચ્છા હોય નવરા પડી તો બીજું શું કરે અત્યારે અત્યારે ઘણા બધા એવા છે કે જે પ્રદીપસિંહ આ બધા જે છે તો અત્યારે ક્યાંય દેખાતા નથી તો એમણે પણ પાછું સમાધાન કરી લેવું પડે તો પાછા મેઇન સ્ટ્રીમમાં આવી જાય આ પ્રકારની બધી થાય એટલે મુદ્દો આ છે કે તમારે સમાધાન કરી લેવું પડે કેટલી હદે કરી શકો છો એ તમે પણ અનેક વેલા કાકા એક સવાલ મારા મનમાં એ આવે છે કે બહુ બધા વ્યુઅર્સ એવા હશે કે જેને એકચ્યુઅલ મુદ્દો ખબર નહીં હોય કે કેશુ બાપા વચ્ચે અને નરેન્દ્ર મોદી વચ્ચે એવું તો શું થયું હતું કે બંને જણા જે એક સમયમાં જેને ગુરુ કહેતા હતા પોતાના રાજનીતિક ગુરુ અને છેલ્લે સુધી રાજનીતિક ગુરુ એમના જીત્યા તો જીતીને સૌથી પહેલા ભલે પરિવર્તન પાર્ટી હતી ચૂંટણીના મેદાનમાં છતાં પગે લાગવા અને મીઠાઈ ખાવા તો કેશુભાઈ ના ઘરે જ ગયા પહેલું મોઢું મીઠું એમને કેશુભાઈના હાથે કર્યું એટલે આ બંને વચ્ચે એવું તો શું થયું હતું એ વખતે રાજનીતિમાં એવું ને બે હજાર એકમાં જયારે આપણે સાબરમતી એક સામાન્ય ઇલેક્શન હારી ગયા બિલકુલ એક વિધાનસભા મોટી વાત પણ કચ્છનો ભૂકંપ હતો કચ્છનો ભૂકંપ સાબરમતી નું ઇલેક્શન હારી જવું એટલે કે એ અર્થમાં નરેન્દ્રભાઈ દિલ્હી હતા તો તે વખતે એક ચોક્કસ ચેનલ થ્રુ એમણે ચલાવ્યું કે ભાઈ ગુજરાતમાં હવે કાયદો વ્યવસ્થા અને

ચંદ્રબાબુ નાયડુ સાથે સમાધાન પણ કરી શકે છે અને કરે છે એટલે એમ સત્તા ટકાવી રાખવી હોય તો કઈ પણ કરવું પડે એટલે મૂળ એ વખત સત્તામાં આવવા માટેના એમના જે હતા એટલે જવું અને સત્તા પછી કેમ ટકાવી રાખવી એમને ખબર નથી એટલે એક જમાનામાં સુપર સીએમ પણ કહેવાતા જ હતા એટલે કેશુભાઈના સમયમાં રાજમાં કે સુપર સીએમ એ છે એવું કહેવાતા હતા એટલે એમને એક તીવ્ર સત્તા લાલસા સત્તામાં આવવું અને પોતાનો એજન્ડા સેટ કરવો આ પ્રકારની એક એ હતી અને એમાં કે શું ઇલેક્શન સોરી આ કચ્છનો ભૂકંપ આવ્યો ત્યાર પછી સાબરમતી નું એક બાય ઇલેક્શન હરી ગયા એમાં મચી ગયો કે ભાઈ ગુજરાતની અંદર ભાજપ કરવું હોય નેતૃત્વ પરિવર્તન અનિવાર્ય છે અને એમાં નરેન્દ્રભાઈ સફળ થયા એ પાર્ટીના ઉપર ખાસ તો વાજપેયીજીને એ કરવામાં આવ્યું અડવાણીજી તો એમને ફેવર કરતા હતા બાજપાઈજી એ બને એવું ઈચ્છા નહીં હતા તો એ અરસામાં પણ બાજપાઈ એક દત્તક પુત્રી છે એમના એ છે જમાઈ છે રંજન ભટ્ટાચાર્ય કરીને હતા અને તે વખતે સંઘના મદનદાસ દેવી દિલ્હીમાં હતા સંગઠન મહામંત્રી તરીકે સરકાર અને સંગઠનમાં સંકલન કરતા હોય છે તો આ બે જણ મેનેજ વ્યવસ્થિત કરીને એ અટલજી એમાં મનમાં ઠસાવી ગયા કે ભાઈ કેશુભાઈ ને બદલવા પડશે તો નરેન્દ્રભાઈ આ રીતે એમનો પ્રવેશ થયો ત્યાર પછી સતત 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 પીઆર એજન્સી રોકીને અને પોતાનું માર્કેટિંગ કરી કરીને માર્કેટિંગ નરેન્દ્રભાઈ નો બહુ હાથ વગો અને હસ્તગત એમનો એક ગુણ છે એ માર્કેટિંગ કરીને છેલ્લે પછી અ

અને મોદી એક બે એક હતી એમ એટલે એ સિવાય બધાને એક વસવાસો રહી ગયેલો એટલે બિલકુલ એ ઘણા બધા એવા હતા કે જે ભાઈ બિલકુલ ને કાયમ અને જાહેર સભામાં બધા ઢુંડીયો રાક્ષસ આ બધા ઉચ્ચારણો કરીને એમનો અણગમો ને એ પ્રગટ પણ કરેલા હતા અને પાર્ટીમાં પણ આ પ્રકારનું ચાલતું હતું પણ નરેન્દ્રભાઈ પોતે એ કરવાનું હતું એટલે આ બધા કાચીરામ રાણાને ધીમે ધીમે

ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવામાં આવ્યો એટલે એ ખોડલધામ હોય કે ઉમિયાધામ હોય કેશુ બાપા નો માત્ર ઉપયોગ થયો છે એ તો દરેકનો ઉપયોગ જ થતો હોય છે એમની જે ક્વોલિટી હોય છે કેટલું છે નામ એને હોય છે ચોક્કસ ઋતુષાર એટલે એ તો દરેકનો ઉપયોગ થતો હોય દરેક જેનું જે સમાજમાં જેટલું એટલું હોય એટલું હોય દરેક એમાં એવું ઉપયોગ કરાતો હોય છે એવું એ નઈ એમ પણ દરેકનો ઉપયોગ થાય એમાં કઈ નહીં એમ સત્તામાં આવવા માટે નરેન્દ્રભાઈ નો પણ ઉપયોગ થયો સંઘ એનો ઉપયોગ કર્યો આરએસએસ સેન્ટરમાં સત્તા આવે તો એ નરેન્દ્રભાઈ નો ઉપયોગ કર્યો નરેન્દ્રભાઈ સંઘ પણ ઉપયોગ કર્યો હવે સંઘ ને નરેન્દ્રભાઈની જરૂર નથી નરેન્દ્રભાઈ સંઘ ની જરૂર નથી આવું પણ એક એ થયો એટલે તો સમયાંતર અમુક મુદ્દાસ્તર આ પ્રકારના બધા સંજોગો ઉભા થતા હોય છે અને એ પ્રમાણે કેશુભાઈ એક મોટું નામ હતું પાટીદારોમાં બહુ સન્માનનીય નામ નામ કેશુભાઈ ઉપાડી લે જીલી લે અને એ પ્રકારની હતી અને કેશુભાઈ સંનિષ્ઠ હતા પક્ષને વરેલા હતા સંઘને વરેલા હતા સંગઠનના માણસ હતા મૂળ એટલે એ પ્રકારની એમની જે આભા હતી પ્રતિભા હતી આવડત હતી કોને હતી એનો દરેક ઠેકાણે સમાજમાં પણ ઉપયોગ થાય પ્રવાળ ઉપયોગ થયો એમ પણ તમને શું લાગી રહ્યું છે કારણ કે જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં અને લોકો નામ લેતા પણ ડરી રહ્યા છે તેવામાં કેશુ બાપાના માટે આજે આ સન્માન કાર્યક્રમ જે લોકો યોજી રહ્યા છે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના આ લોકો પણ ભારતીય જનતા પાર્ટીના જ અમુક લોકો છે એમાં ચિરાગ પટેલ ને એ લોકોએ એની શરૂઆત કરી જેને સમર્થન આપ્યું ભરતભાઈએ હવે આમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઇન્વોલ્વ થશે ખરા કે હવે એ દબદબો એ ઓછો થઈ ગયો છે કારણ કે ક્યાંક હજી પણ સત્તામાં તો ભારતીય જનતા પાર્ટી જ છે ને અત્યારે તો ફિક્સ જ છે કે બે હજાર સત્યાવીસ સુધી તો ગુજરાતમાં છે જ ભારતીય જનતા પાર્ટી એ ડર રહેવાનું જ ડર નહીં જાય નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી ડર જાય ને નરેન્દ્રભાઈ સત્તામાં નહીં હશે ત્યારે ડર બધો હટી જાય હમણાં ડર રહેશે જ પણ મેં જે પેલા કીધું તેમ કે જે જૂના માણસો છે જૂના મોદી વિરોધીઓ છે તો આને એક નેજા હેઠળ ભેગા કરવાના એ પાછા એક્ટિવ કરવાના આ પ્રકારની એક હોય છે હમણાં જ વાત કરી કે સુરતમાં પણ નીતિન વાળાને વર્ષગાંઠ ઉજવવામાં આવે છે ને તેમાં જૂના બધા માણસોને ભેગા કરવા હોય જનસંઘ અત્યાર સુધી જે એને ભેગા કરવામાં આવે છે તો આ પણ એક પ્રકારનું શક્તિ પ્રદર્શન જ છે એટલે એમાં કઈ પેલો કોઈ ઉજવણી તો આપણે આમ પણ કરી નાખતા હોય છે દર વર્ષે આ પ્રકારની ઉજવણી નહીં હોય મોટો મોટા પક્ષ પક્ષીય લેવલે નહીં હોય એટલે આમ એટલે સંસ્થાનું નામ બીજું અપાય પણ કારણ તો આવ્યું આજ હોય કે એક આખું જગાવવાનું એટલે એમ એટલે આમાં અંદર કાને કોઈને એટલે અદ્રશ્ય દોરી સંચાર થતો હોય અને એ પ્રકાર ઉભું થાય ભરતભાઈ કેમ આટલા વર્ષો પછી ઉભા થયા અત્યારે એને ખ્યાલ આવ્યો કે ભાઈ બાપાનો ઉપયોગ થયો અને બાપાનો આની થયું એમ એ તો કેટલા વખત છે એટલે ભરતભાઈની બી પોતાની એક રણનીતિ છે હા સો સોડ થાય ત્યારે બિલકુલ ફ્રી થઈ ગયા હોય અને અત્યારે એક સમય ચોક્કસ દેખાય છે અત્યારે સમય નહીં હતો એમ એમને પણ અગાઉ સંગઠનમાં મંત્રી ની ઓફર થઈ થઈ હતી આ તમે વિશાવદરની ઇલેક્શન પણ આપેલું હતું ટિકિટ આપેલી હતી આ પ્રકારની ઓફર તો પરિવારમાંથી થતી હોય છે કે ભાઈ એક પરિવારનો જે એ છે તે શાંત પાડવા માટે અને લોકોને બતાવવા માટે કે જો અમારે તો કેશુભાઈ સાથે બહુ સારું છે અમે તો છોકરાને ટિકિટ પણ આપી સંગઠનના પ્રદેશના મંત્રી પણ બનાવ્યા અને આ પ્રકારની એક પેલી ચોક્કસ પેલી એ થતી હોય છે એટલે આમ એનું કેટલો ક્યાં સુધી એને ટકાઉ એ તો પોતાના ઉપર હોય છે કે ભાઈ મારે પણ બધું ભૂલીને બાપાનું બધું ભૂલીને મારે ક્યાં સુધી કેટલી હદે નરેન્દ્રભાઈ સાથે કે અમિત શાહ સાથે મારે ભળી જવું ને એ કરવું તો એ પ્રકારે તો વ્યક્તિગત હોય છે પણ હમણાં માહોલ જોતા એવું લાગે છે કે જે એક પર ભાજપ ચાલતું હતું નરેન્દ્રભાઈ મોદી અમિત શાહના બોલ પર એમાં હવે સંઘ બિલકુલ પોતાનો મત વિભિન્ન એવું એમાં દેખાય છે અને સંજય જોશી એક બહુ મોટો ડર નું ખુલું છે કે જે આટલા વર્ષ સુધી શાંત રહ્યા સુસુપ્ત રહ્યા એક જમાનામાં મને એક સમય મને ખબર છે કે ભાઈ સંજય જોશીની એક પોસ્ટ હોય તો એક કલાકમાં પાંચસો લાઈક એને ફેસબુક પર મળતી હતી પાંચસો લાઇક એક કલાકમાં મળે ને એટલે માણસ બહુ પોપ્યુલર પાંચસો લાઇક એક કલાકમાં મળે સમય સમયની વાત છે પંદર દાડા બે મહિને એટલે એક કલાકમાં આટલી બધી લાઈક્સ મળે એટલે મતલબ કે લોકોમાં હજુ એના સમર્થકો છે એના એ છે અને એ પછી એને કઈક એવી ચીમકી મળી ગઈ હોય કે કઈ પણ પછી સોશિયલ મીડિયા થી બિલકુલ વિમુખ થઈ ગયા અને પછી એટલી લાઇક્સ પણ ઘટી ગઈ એટલે એકદમ એટલે આ પ્રકારનું એક ચકાસણી બધી આ પ્રકારની પણ થતી હોય છે હોય છે એટલે 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 આ અત્યારે ભાજપ બહુ ખાસ કરીને મોદી એરા જે છે એ મોદી એરાને માપમાં લેવાનું એટલે ધ્વસ્ત કરવાની વાત માપમાં લેવાનું કંટ્રોલમાં લેવાનું જે અત્યારે નરેન્દ્રભાઈ ક્યારે સંઘને કંટ્રોલમાં નહીં હતા સંઘની ઉપર હાવી થઈ ગયા અને સંઘે પણ આટલું ચલાવી લીધું એટલે સંઘ જેવી આટલી મહાશક્તિ છે

એટલે કેશુબાપા વખતે એક સમય હતો કે શંકરસિંહ વાઘેલા ત્યારે એ વખતે ખૂબ જેને કહી શકાય કે એક્ટિવ હતા પણ શંકરસિંહ વાઘેલા એ વખતે કોંગ્રેસમાં આવી ગયા હતા પણ ધીરે ધીરે આખી રાજનીતિ બદલાઈ ગઈ હતી કેશુભાઈ ને શંકરસિંહ વાઘેલા એક વખતના જૂના સાથી એ લોકો અને આ જૂના સાથી લઈને તમે શું કહેશો કારણ કે કેશુબાપાના અને શંકરસિંહ વાઘેલાના આ બંનેના રિલેશન એક અલગ લેવલના હતા એ વખતે નહીં જૂના માણસો ને બધાના પારિવારિક સંબંધો હતા ત્યારે પોલિટિક્સ ખાસ નહીં એક ભાવના હતી એક પેલું પરમ વૈભવે દેશને પહોંચાડો આ પ્રકારની એક હતી એ પ્રકારની ભાવના હતી બધાના પારિવારિક બધા સંબંધો હતા પારિવારિક રાજકીય તો પછી એ પહેલા રાજકીય સંબંધની સાથે સાથે પારિવારિક સંબંધો એટલા જ ગાઢ હતા કેશુભાઈ ની ત્યાં શંકરસિંહ ને પણ જમવું હોય તો લીલાબાને કેટલી લીલાબા રોટલા ગડી કાઢે ને તરત ચમાડી કાઢે કે એવા તો કાનજીભાઈ પટેલ છે ચીખલીના એ પણ બહુ જૂના કાચના પણ આ છે તો આ પ્રકારનો એક બહુ એ લોકોની હાર્મની હતી પક્ષ માટેની હાર્મની હતી ત્યારે આવું બહુ બહુ ચાલતું નહીં હતું ત્યારે એવા કોઈ ગુટ હતી નહી કોને પ્રમુખ બનાવવો ચાલો તું બની તું બની તું બની જાય આ પ્રકારની એક બધી હતી એમ એટલે એ માહોલ હતો ને ત્યાર પછી બે હાજર એક પછી બિલકુલ આખો માહોલ બદલાઈ ગયો ને આખો એ થયો ને પાંચ પછી તો બિલકુલ સદંતર થઈ ગયો એટલે બે હજાર એક થી પછી બે હજાર ચાર સુધી ભાઈ સમય લીધો પોતાનો આખો કબજો ભાજપ ઉપર જમાવા માટે પાંચ પછી આ બધું મચપા પણ થયું કાશીરામ રાણા બી મચપામાં ગયા અને આ બધા હતા તો શંકરસિંહ રાજપામાં ગયા અને પછી આ બધો કોંગ્રેસમાં ગયા આ બધું ખેલ પછી થયો ટાઈમ એટલે એ પહેલા તો આખો પારિવારિક ભાવના હતી ભાજપ પરિવાર જ કેવાતું હતું કોઈક ને લગ્ન પ્રસંગ હોય તો બધા સાથે જવાનું કંકોત્રી પણ મળે નહીં મળે કઈ નહીં અને ચાંદલો પણ નહીં કરે એમ એક પારિવારિક ભાવના અમે આવીએ છીએ પારિવારિક ભાવનાથી એમ એટલે આ પ્રકારનું હતું કે ચાંદલા ટુકડે એટલું મહત્વ નહીં હતું એમ આજે તો તમારે બિલકુલ છોટે આમ એની જેમ જ લોકોને એ કરતા હોય છે એટલે એમ એટલે ભાવના ઘટી ગઈ મટી ગઈ એ મૂળ પારિવારિક ભાવનાને પાછી જીવિત કરવાનો એક પાછો એક સંગે એ કર્યું છે એટલે એમ પણ બીજો એક સવાલ એ બી થઈ રહ્યો છે કારણ કે મને યાદ છે કે એ કે પટેલનો જન્મદિવસ હતો અને ફાર્મ હાઉસ મસીકે પટેલ ફાર્મહાઉસ ની અંદર એક જન્મદિવસની પાર્ટી હતી જ્યાં આગળ બધા જ ધારાસભ્ય ભેગા થયા હતા અને લગભગ 36 જેટલા ધારાસભ્ય ભેગા થઈને નરેન્દ્રભાઈની વિરુદ્ધમાં બણગો ફૂકી દીધો તો ત્યાંથી અને ત્યાંથી જ કેશુ કેશુબાપાના વિરોધની શરૂઆત જેને કહી શકાય ઓફિશિયલી શરૂઆત જ્યારે ખુલીને બોલ્યા કે આ વસ્તુ છે અને કારણ કે પણ

બધી એમને બધી ઘણી બધી વાતો કરી પછી મેં એમને પૂછ્યું કે ભાજપ સત્તામાં ક્યારે આવશે તો ત્યારે એમણે કીધું કે ભાજપ સત્તામાં ક્યારે નહીં આવે તો પછી મેં કીધું કે આ દુકાન ચલાવવાનો મતલબ શું છે એનો અર્થ શું છે એમ કે વિચારધારા કોલે કે ચાલતે આમ પંડિત દીનદયાળજી કે શ્યામા પ્રસાદ મુખર્જી કે એક દિવસ વિચારધારા કોલે કે આમ ચાલતે એટલે ત્યારે વિચારધારાનું મહત્વ હતું અને વિચારધારાને માટે જ રાજકારણ કરીએ છીએ અને રાજકારણમાં છીએ અને આ પ્રકારનું એ સત્તામાં આવવાનું તો એ લોકોનો કલ્પના પણ નહીં હતી કે અમે ક્યારે પણ આટલી કલ્પનામાં આવીએ ત્યાર પછી જે અઠ્ઠાણું માં એમાં તેમાં જે વાજપેયીજીની સરકાર બની ને આ પ્રકાર થયો એટલે એ લોકો તો નહીં ધારેલું જ નહીં કે સત્તામાં આવ્યા એટલે ત્યારે માત્ર પારિવારિક ભાવના અને એક વિચારધારા તો ચાલે અને એ જ પ્રકાર નતો તમે ત્યારે જીવન પણ બધાનું સાદગી ભર્યું બિલકુલ તમે સૂર્યકાંત આચાર્ય છે હેમાબેન કે જુનાગઢમાં નારસીબે પડિયાર છે કે કાશીરામ રાણા છે કે આ લોકો ના સાદગી એટલે બિલકુલ સાદગી લેગા જપા સિવાય બીજું કઈ કીધું આવે ત્યારે એટલો બધો એ પણ નહીં હતો નરેન્દ્રભાઈ તો પહેલેથી વૈભવી લાઈફ સ્ટાઈલ માટે જીવવા માટે અને એન્જોય કરવા માટે ત્યારથી પણ પ્રખ્યાત હતા જે એમના વિદેશના ફોટા ને બધું જોતા એવું આમ ત્યારે પણ લાગે એટલે એમ તે વખતે તો બિલકુલ પારિવારિક ભાવના તમે કોઈને પણ જુઓ તો એકદમ પારિવારિક ભાવના લગ્ન પ્રસંગ હોય કે આમ પણ કોઈ કેરીની સિઝન હોય તો ખાસ કેરી ખાવા માટે ભેગા કરે એક બહુ સરસ વાતાવરણ હતું એ વાતાવરણ ત્યાર પછી ક્રમશઃ બિલકુલ ભૂસાતું ગયું આખું રાજકારણ બધું આખું બદલાતું ગયું એમ બિલકુલ એટલે કેશુભાઈ પટેલ ની મુખ્યમંત્રી પદ પછી નરેન્દ્ર મોદી નું મુખ્ય પદ પછી આનંદીબેન પટેલ વિજય રૂપાણી ને અત્યારે ભૂપેન્દ્ર પટેલ આ પાંચ મુખ્ય માં કેટલો ફરક લાગે પાંચ મુખ્ય માં આમ જોવા જઈએ તો જે ભાવનાત્મક જે વાતો હતી કે ભાવનાત્મક એક આખો વાતાવરણ હતું એ કેશુભાઈ ટાઈમ હતો કેશુભાઈ ના ટાઈમ માં બહુ એટલી બધી પેલી આટલી બધી જાગ જવાબ આપ્યો એટલો નહીં હતો આ બિલકુલ બંગલે ઇઝીલી કોઈ પણ જઈ શકે બંગલે કેશુ ભીવન દર બુધવારે પત્રકારોને સંબોધે આ પ્રકારની એક આખો બ્લોક નંબર એકના ચોથે પાડે પ્રેસ રૂમમાં કોન્ફરન્સ રૂમમાં મિટિંગ રૂમમાં કેશુભાઈ સંબોધન કરે અને મને ખબર છે અજય ઉભટ ને આ બધા સોસરા સવાલો પૂછે આપડા દવે આપણા આ લોકો બધા એકદમ સોસરા સવાલો પણ પૂછે ને તેનો જવાબ કેશુભાઈ આપે નરેન્દ્રભાઈ આવ્યા પછી તો આખો પ્રેસ કોન્ફરન્સ તો શેડ ઉડી ગયો પછી તો જે કોઈનો ઇન્ટરવ્યુ તેને સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યુ જ હોય કે તારે આજ સવાલ પૂછવાના આનાથી લાઈન કોર્સ કોર્સ બારનો કોઈ સવાલ પૂછવાનો નહીં એનો જવાબ પણ નક્કી હોય સવાલ પણ નક્કી હોય એટલે તે શાસન આખું જુદું હતું આ શાસન આખું જુદું હતું નરેન્દ્રભાઈ ગયા પછી આનંદદેવી ના ટાઈમ પણ સારું હતું આનંદદેવી ના વર્લ્ડ પર જબરજસ્ત પકડ હતી એમ આટલી પકડ તો તમને બીજા કોઈ મુખ્યમંત્રીની એટલી પકડ નહીં હતી એમ એટલે અધિકારીઓના પ્રશ્નો સમજવા કે કોઈ પણ મુદ્દો સમજવો તો આનંદીબેન જેટલા નરેન્દ્રભાઈ પછી જે વહીવટમાં કુશળ હતો આનંદીબેન હતા રૂપાણી પણ નહીં નહીન્દ્રભાઈ તો બિચારા બહુ સીધા સાધા ભોળા પડે છે એટલે એમને તો સ્ટોપ કેપ એરેન્જમેન્ટ માટે જ મિક એ પ્રકારની આખી છે એમ એટલે જોવા જઈએ તો આખી કેશુભાઈ અને કાશીરામ નું સરખામણી નહીં થઈ શકે એટલે એમ એક આખો ભાવનાત્મક આખો એ હતો ત્યારે ભાજપનો આખો એ હતું

ચર્ચા એની થવા લાગી છે અને આ ચર્ચામાં હવે મુદ્દો ઉભો થયો છે કેશુભાઈને સન્માન આપવાનું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જશે એમાં ચોક્કસ અમુક ચોક્કસ ચુસ્ત હશે આમાં પણ મેં કીધું તેમ જે અત્યારે સંઘે જે આ બાર સંઘ પ્રેરિત થશે હું હું વ્યક્તિગત માનું છું એમ હું એમ નથી કેતો સંઘ નું છે ને આવ્યું કઈ સત્તાવાર કે એવી જાહેરાત નહીં હોય પણ એક માહોલ ઉભો થયો છે ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે એની સામે એક આ પટેલ નું પાટીદાર આંદોલન જેવું તો આટલું એ નહીં પકડે પણ એક ચોક્કસ એ કરીને એક વાતાવરણ ક્રિએટ કરવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે એટલે મોદી વિરુદ્ધ નું એક વાતાવરણ એટલે મોદી એર ખતમ થયો છે ફરીથી પાછું ભાજપને જૂના એવા કલેવરમાં પાછું જૂના કલ્ચરમાં પાછું લાવીને એક સંગઠનને મજબૂત બનાવીને એક એ છે એટલે એક હતું શાસન એક બિલકુલ જોખમી ભર્યું શાસન એટલે આ બધા શાસનને નાથવા માટે એક આ પ્રકારનું એક એ થાય એટલે જેમ ક્ષત્રિય આંદોલન પણ રાજકારણ પ્રેરિત હતું એમ કહી શકાય એટલે બાકી કોઈ રાજકારણ કેમ પાછા લાવવા પડ્યા એને અમુક જવાબદારી સોંપવી પડી અમિત શાહે એને કીધું કે આ પ્રકારને આ કરો એ આરકતરી રીતે ભાજપને ફાયદો થાય એ પ્રકારના આવા કામો થતા હોય છે જેમ તો એ પ્રમાણે થાય જેમ બિહારમાં પણ આપણે જોઈએ છે તો કિશોરનું કામ આ જ છે ભાજપને કઈ રીતે એ થાય નીતિશની સાથે રહેવાનું ત્યાં એના પક્ષના ઉપપ્રમુખ થવાનું નિર્ણયો એવો લેવાનો થાય ભાજપ ને ફાયદો ભવિષ્યમાં પણ આ જે પટેલો પાછા ભેગા થાય છે અન્યાય નામે કે કેશુભાઈ ના કે નેજા હેઠળ તો એનો ચોક્કસ અમુક ભેગા થશે ને અમુક નહીં થશે એટલે અમુક ડરી ડરીને પણ જશે અમુક હિંમત થી જશે ખુલી જશે એટલે જે સત્તાધારી એ છે એ જ જશે એટલે એમ બિલકુલ પવન જોઈને લોકો રસ્તો નક્કી કરે છે બિલકુલ અનજવાલા કાકા આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખુબ આભાર તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર